રાષ્ટ્રવાદની વાત કરતા બીજેપીના નેતા ફરી એક વખત હિન્દુ મુસ્લિમ કરતા જોવા મળી રહ્યા છે. ગઈકાલે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે વીએચપીની ધર્મસભાના મંચ પરથી હિન્દુત્વનો રાગ આલાપ્યું હતું. નીતિન પટેલે કહ્યું હતું કે દેશમાં હિન્દુઓની બહુમતી છે ત્યાં સુધી કાયદો વ્યવસ્થા અને બંધારણ ટકેલા છે. જો ભવિષ્યમાં હિન્દુ ઓછા થશે તો લોકશાહી કે બંધારણ ખતમ થઈ જશે. સાંભળો ગઈકાલે તેમણે આખરે કહ્યું શું હતું. દફનાઈ દેશે, કશું નહીં રે. આ તો ઓછા છે, લઘુમતી માં છે, બધાની વાત જ કરતો. હું એ પણ સ્પષ્ટતા કરી લઉં, હજારો મુસ્લિમો દેશભક્ત છે. પોતાની વાત પરથી વિવાદ સર્જાતા નીતિન પટેલે સ્વચ્છતા કરવાની પણ ફરજ પડી, પરંતુ સ્વચ્છતામાં પણ નાયબ મુખ્યપ્રધાન પોતાની વાત પર અડગ જ જણાયા. ઇસલિયે મૈને બોલા હૈ કે હિન્દુ કી જ્યાદા આબાદી દેશ કે લિયે, ડેમોક્રેસી કે લિયે, સંવિધાન કે લિયે યા જ્યુડિશિયરી કે લિયે જરૂરી હૈ. જબ યે નહીં હોગા તો ન જાને ભગવાન હમારે દેશ કા ક્યા હોગા. હજારો સાલ સે વિવિધ જાતિ ઓર ધર્મ કે લોગ. બીજી બાજુ નાયબ મુખ્યમંત્રીના નિવેદન બાદ કોંગ્રેસે ભાજપ પર આકરા પ્રહાર કર્યા. કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયાએ ભાજપના વરિષ્ઠ નેતાઓને વિનંતી કરી કે તેઓ ધર્મ અને જાતિ પર દેશના ભાગલા ન પાડે. ભારતીય જનતા પાર્ટી કે જો બડે લીડર હૈ ઉનકો વિનંતી કરના ચાહતા હું કે ઉનકી જિમ્મેદારી હૈ કે દેશ કો ધર્મ ઓર જાતિ કે નામ પર બંટવારા કરને કા કામ વો ખુદ ના કરે ઓર જો કરતે હૈ ઉસકો વોર્નિંગ દે.